નમસ્કાર, ઉદય ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. કોંગ્રેસ અને એનસીપી આવી શકે છે સાથે. ગઈ વખતની ચૂંટણી કોંગ્રેસ અને એનસીપી બંને પક્ષો માટે ઘણી દુર્ભાગ્યપૂર્ણ હતી કે અમે ગઠબંધન ના કરી શક્યા, જેમાં બંનેની મજબૂરી હતી કે પછી ગેરસમજૂતી હતી કે પછી શું હતું એ ખબર નહીં. પરંતુ આ વખતે બંને પક્ષો પોઝિટિવ જઈ રહ્યા છે. એનસીપીના પ્રદેશ અધ્યક્ષ જયંત બોસ્કે નિવેદન આપતા કહ્યું કે અમે નોમિનલ સીટો માંગી છે, 4-5 સીટો માટે જ અમે દાવો કર્યો છે. કોંગ્રેસ પક્ષ પણ એમાં સહમત થયો છે. આજે સાંજે અશોક ગેહલોત સાહેબ જોડે મીટિંગ છે, પછી આવતીકાલે પ્રેસ કોન્ફરન્સ થશે, તેમાં વિગતવાર જણાવાશે. એનસીપીએ 5 ટિકિટ માંગી છે. આવતીકાલે અશોક ગેહલોત સાથે મીટિંગ કરીને અમે ગઠબંધનની જાહેરાત કરીશું. એનસીપીએ કુતિયાણાથી કાંધલ જાડેજા માટે ટિકિટ માંગી છે, ગોંડલથી રેશમા પટેલ માટે ટિકિટ માંગી છે, ઉમરેઠથી પ્રદેશ અધ્યક્ષ જયંત બોસ્કી માટે ટિકિટ માંગી છે, જ્યારે નરોડાથી કોર્પોરેટર નિકુલસિંહ તોમર માટે ટિકિટની માંગ કરવામાં આવી છે. એનસીપી અધ્યક્ષ જયંત બોસ્કી અને રઘુ શર્મા વચ્ચે બંધ બારણે થયેલી બેઠક બાદ કોંગ્રેસ અને એનસીપી વચ્ચે ગઠબંધન થયું હોવાનું જાણવા મળી રહ્યું છે. ધન્યવાદ.